गुड मॉर्निंग विद्यार्थी मित्रों, हवे आपणे चैप्टर 8 जे आपणो खरो बराबर मानव स्वास्थ्य ने रोगो ए लास्ट लेक्चर नी अंदर मित्रों आपणे एड्स ऊपर चर्चा करी गया। ओके, हवे आजनो आपणो टॉपिक छे मित्रों कैंसर। रेडी, हवे कैंसर नी बात करिए तो आ एक भयंकर रोग छे मित्रों। केवो रोग छे? भयंकर, कारण के एम कही सकाय के अत्यार सुधी मतलब के कैंसर एटले कैंसर मतलब के मृत्यु थतो, पण हवे केवु छे मित्रों के टेक्नोलॉजी ना सहारे आपणो मेडिकल क्षेत्र पण थोड़ो अप थतो जाय छे, तो एना आधारे आपणे एवुं कही सकीए के कैंसर ने जो शरूआतना स्टेजोनी अंदर जो पकड़ी लेवामां आवे तो 100% ए कंट्रोल थई शके छे अने व्यक्ति पोतानुं नॉर्मल जीवन लांबु जीवी शके छे। बराबर, परंतु हाँ एक वस्तु तो छे के आ बहुज भयंकर बीमारी छे अने वधारे डिस्टर्ब करता कही सकाय छे। बराबर, हवे आपणे एम कही सकीए मित्रों के कैंसर ए कोई संसर्गजन्य रोग नथी, कोईना संपर्कमां आवाथी फैलातो नथी, जेम आपणे एड्स मां जोयुं के भाई जे जातीय प्रजनन जे प्रेराय छे एना आधारे अथवा तो सीरिंज द्वारा मतलब के रुधिरादान द्वारा ए रीते फैलातो हो छे। ત્યારે કેન્સરની અંદર કેવું છે કે એ જે તે વ્યક્તિની અંદર જ એક ગાંઠ સ્વરૂપે થતી હોય છે બરાબર, અને એને એ વ્યક્તિ પૂરતું જ એ ડિસ્ટર્બ કરતો હોય છે। બરાબર, ઓકે, તો હવે થોડા વાક્ય રચના સાથે આપણે જોતા જઈએ અને સાથે સાથે સમજતા જઈએ। કેન્સર એ ભયંકર રોગોમાંનો એક છે જેનાથી વિશ્વમાં મોટે ભાગે સુધા મૃત્યુ થતા જોવા મળે છે। ભારતમાં 10 લાખથી પણ વધુ લોકો કેન્સરથી પીડાઈ રહ્યા છે મિત્રો। ભારતની અંદર 10 લાખથી પણ વધુ લોકો બરાબર, અને આ આંકડો ખરેખર રોજે રોજ વધતો જ જાય છે બરાબર। કાંગા તો આ બુક છપાઈ હશે 8-10 વર્ષ પહેલા, પહેલી જે એડિશન જે કહેવાય બરાબર એનસીઆરટીમાં ઇંગ્લિશમાં ત્યારનો આંકડો છે, પણ જેમ જેમ આપણે દિવસો જાય છે તમે જુઓ આજથી 15 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા કેન્સરનું આટલું પ્રમાણ નહોતું બરાબર, પણ છેલ્લા 5-10 વર્ષોની અંદર ખાસ કરીને 5 વર્ષોની અંદર કેન્સરનું પ્રમાણ ખરેખર અતિશય વધતું જાય છે બરાબર। પહેલા હાર્ટને લગતી બીમારીથી મૃત્યુનો આંક વધારે દેખાતો હતો બરાબર, કે ભાઈ હાર્ટ એટેક આવ્યું અથવા તો પહેલો હાર્ટ એટેક છે બીજો છે એવા એવા સમાચાર બહુ સાંભળવા મળતા બરાબર। હવે એનું જગ્યાએ કોને લઈ લીધી છે મિત્રો? કેન્સરે લઈ લીધી છે બરાબર, કે એનું પ્રમાણ વધવા લાગ્યું છે અને એ ખરેખર ખરાબ પરિસ્થિતિ કહી શકાય, અને વર્ષે તેના ઘણા લોકો તેમાંથી શું થાય મિત્રો? મૃત્યુ પામતા હોય છે। કેન્સર થવાની પ્રક્રિયા અથવા તો સામાન્ય કોષોનું કેન્સર કોષોમાં શું થાય? રૂપાંતરણ થવાનું મિત્રો, બરાબર છે? ઓન્કોજેનિક ટ્રાન્સફોર્મેશન બરાબર, એટલે કે આપણા જે સામાન્ય કોષો છે એ સમા કન્વર્ટ થઈ જાય કેન્સર કોષોમાં કન્વર્ટ થતા હોય છે। આપણા સામાન્ય કોષો કેન્સર કોષોમાં શું થઈ જાય? કન્વર્ટ થતા હોય છે બરાબર। આગળ, તેની સારવાર તથા તેનું નિયંત્રણ એ જીવ વિજ્ઞાન અને મેડિકલ ક્ષેત્રે ગહન સંશોધનનો વિષય છે બરાબર, કે ભાઈ કેમ કેન્સર થાય છે, રીઝન શું, કયો જનીન ડિસ્ટર્બ થવાથી એ કેન્સર થઈ રહ્યું છે બરાબર, કયા કેન્સર પ્રેરક ઘટકો છે બરાબર। જેમ કે કેન્સર પ્રેરક ઘટકોની વાત નીકળી મિત્રો, આગળ ચર્ચા છે, પરંતુ ખાસ કરીને તમે જુઓ કે સરકાર પણ ટીવી ઉપર એડ મૂકતી હોય છે કે ભાઈ જે ગુટકા છે માવા મસાલા છે બરાબર, એનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો મોઢાના કેન્સરના ચાન્સીસ વધી જાય છે। એવું નથી મિત્રો કે મોઢાનું કેન્સર જે ગુટકા ખાય એને જ થાય, નોર્મલ વ્યક્તિને પણ થઈ શકે છે, પણ ગુટકા જે ખાતા છે બરાબર જે એ લોકોનામાં ચાન્સીસ વધી જાય છે એમ આપણે કહી શકીએ છીએ બરાબર। આ સિવાય મિત્રો સિગારેટ જે ફૂંકતા હોય છે મિત્રો બરાબર, તો એક સિગારેટને જેનું વ્યસન કરતા હોય છે મિત્રો એમને ફેફસાના કેન્સરનું પ્રમાણ વધવાના ચાન્સીસ મતલબ વધી જતા હોય છે, ખ્યાલ આવે છે કે નહીં? તો એ બધા પરિબળો છે બરાબર, એક્સરે કિરણો છે, યુવી કિરણો છે, તો એ બધા પરિબળો છે જે કેન્સર પ્રેરવા માટે જવાબદાર બની શકતા હોય છે, ખ્યાલ આવી ગયો? આગળ, આપણા શરીરમાં કોષીય વૃદ્ધિ અને વિભેદીકરણની પ્રક્રિયા ઉચ્ચ કક્ષાએ નિયમિત અને નિયંત્રિત હોય છે બરાબર, અને કેન્સર કોષોમાં નિયંત્રણની આ પ્રક્રિયા તૂટી જાય છે। મિત્રો આ સમજવા જેવો પોઈન્ટ છે, શું કહે છે? આપણા શરીરમાં કોષીય વૃદ્ધિ અને વિભેદીકરણ ની પ્રક્રિયા ઉચ્ચ કક્ષાએ નિયમિત અને નિયંત્રિત હોય છે। નિયમિત અને નિયંત્રિત મતલબ તમે સમજો
કે આપણા શરીરમાં કોષ વિભાજન થાય તો આપણે જાણીએ છીએ કે દર 24 કલાકે આપણું સેલ ડિવિઝન થતું હોય છે, એક કોષમાંથી બે કોષ બને. હવે એ બે કોષને ફરી પાછા બીજા બે બનાવવા માટે 24 કલાક લાગે છે, બરાબર? તો આપણા કોષની અંદર કોષ વિભાજન નિયમિત અને નિયંત્રિત છે. હવે કોઈ ગ્રંથિ હોય કે કોઈ આપણું અંગ હોય, બરાબર, તો એની અંદર જે કોષો જે ખરા મિત્રો, બરાબર, એ અંગમાં જ્યારે વહેંચાઈ ગયા, પેશી બની ગઈ એમાંથી, તો એનું વિભેદીકરણ થઈ ગયું, એટલે એ કોષ વિભાજનની ક્રિયામાં ભાગ લેતો નથી, બરાબર કે નહીં? તો એવી આપણે ચર્ચા ચેપ્ટર 10 ની અંદર કરી ગયા છે, ધોરણ 11 માં. તો એ કોષ વિભાજનની ક્રિયામાં શું કરશે, હવે ભાગ લેશે ને, કારણ કે એનું વિભેદીકરણ થઈ ગયું. કોષ G0 તબક્કામાં ચાલ્યો ગયો છે, બરાબર, અને એનો ઉપર ટોટલી નિયંત્રણ કોનું છે, તો કે કોષના કોષ કેન્દ્રનું છે. કેમ કોષ કેન્દ્રનું છે? કારણ કોષ કેન્દ્રની અંદર જનીન આવેલો છે, એ જનીન એનું નિયંત્રણ કરતો હોય છે. પણ કોઈ કારણોસર એ કોષ કેન્દ્ર, એ જનીન કોષના વિભાજનની ક્રિયા ઉપર, કોષની ક્રિયા ઉપર નિયંત્રણ ગુમાવી બેસે, એટલે કોષ સતત કોષ વિભાજનની ક્રિયા શરૂ કરી દે. એટલે ન જોઈતા કારણ, એટલે કે જોઈતો નથી કોષ વધારે, છતાં એ કોષ વિભાજન પામી નવા નવા કોષો ઉમેરા જ કરે, જેના કારણે મિત્રો તે ગાંઠ જેવી સ્વરૂપ તૈયાર થતું જોવા મળે છે, બરાબર? ઓકે, એટલે કેન્સર કોષોમાં નિયંત્રણની આ પ્રક્રિયા સુધા તૂટી જાય છે. મતલબ જે કોષ પરનું જે નિયંત્રણ હોવું જોઈએ, એ નિયંત્રણ સુધા તૂટી જવાના કારણે આપણો નોર્મલ કોષ કેન્સર કોષમાં સુધા કન્વર્ટ થતો જોવા મળે છે. ચલો ક્લિયર. આગળ સામાન્ય કોષો સંપર્ક નિષેધ. મિત્રો અહીંયા બહુ શબ્દ સરસ મજાનો વાપર્યો છે, સામાન્ય કોષો સંપર્ક નિષેધ, કોન્ટેક્ટ ઇનહિબિશન ના ગુણધર્મ દર્શાવે છે. મિત્રો અહીંયા સમજજો, ક્લિયર, સામાન્ય કોષો સંપર્ક નિષેધ ના ગુણધર્મ દર્શાવે છે. આ સંપર્ક નિષેધ ના ગુણને કારણે બીજી પેશીઓ સાથેનો તેનો સંપર્ક તેમની અનિયંત્રિત વૃદ્ધિને અવરોધે છે, બરાબર? કેન્સર ગ્રસ્ત કોષો આ ગુણ ગુમાવે છે. હવે એને શું કીધું સમજી લો, ફરીથી આ વાક્ય વાંચીશ. તમને એમ થશે કે સર તમે વાંચ્યું તો ખરા, પણ અમને ખબર નહીં પડી આ વાક્યમાં શું કહેવા માંગે છે. હું સમજી શકું છું તમારો પ્રશ્ન, ત્યાં તમે જ્યારે બેઠા છો તમારી આરામદાયક ખુરશીની અંદર, ત્યારે તમારા પ્રશ્નને હું સમજી શકું. સર તમે વાક્ય બોલ્યા કઈ ખબર નહીં પડી. એ શું કહે છે ખબર છે, કે કોષો ભેગા મળે, આ બધા કોષો ભેગા છે, બરાબર, અને એ કોષો ભેગા મળી પેશી બનાવી છે, એટલે એ કોષોનું વિભેદીકરણ થઈ ગયું, એના કાર્યોની વહેંચણી થઈ ગઈ, બરાબર. હવે આ બધા કોષો સાથે મળી કોઈ કાર્ય સાથે સંકળાયેલા હોય, એટલે બધા એકબીજાના સંપર્કમાં છે, જેના કારણે એ બધાને એકબીજાના કંટ્રોલની ક્રિયા થતી હોય છે, એકબીજાને પ્રોપર સાથે મળીને કામ કરતા હોય છે, બરાબર. પરંતુ આમાંનો એક કોષ જે ડિસ્ટર્બ થયો છે, એટલે એ સંપર્ક નિષેધ થશે. મતલબ બાકીના સેલથી, જે પેશીમાં રહેલા બાકીના જે કોષો છે, એનાથી એ સંપર્ક ગુમાવી બેસશે, સંપર્ક ગુમાવી બેસશે, જેના કારણે આ બધા જે એના પર એક નિયંત્રણ રાખતા હતા, એ નિયંત્રણ રહ્યું નહીં, બરાબર. એટલે સંપર્ક નિષેધ થઈ ગયો, બાકીના પેશી કોષોથી એનો સંપર્ક નિષેધ થઈ ગયો. આમ તો બાકીના પેશી કોષો એને પકડી રાખતા, નહીં ભાઈ તું અમે જેમ કામ કરીએ એ પ્રમાણે જ કર, પણ એ ભાઈ અલગ પડી ગયો, એ સંપર્ક નિષેધ થઈ ગયો, એના સાથેનો સંપર્ક ચાલ્યો ગયો, એટલે હવે એ કોષ ધીરે ધીરે કેન્સર કોષમાં કન્વર્ટ થશે, બરાબર, અને એની પ્રોસેસ આગળ વધશે, એવું આ વાક્ય આપણને કહે છે. જો શું કે ફરી એક વાર તમારા માટે, સામાન્ય કોષો સંપર્ક નિષેધ ના ગુણધર્મ દર્શાવે છે, બરાબર. આ સંપર્ક નિષેધના ગુણને કારણે બીજી પેશીઓ સાથેનો તેમનો સંપર્ક તેમની જો બીજી પેશીઓ સાથેનો તેમનો સંપર્ક બરાબર એમનો સંપર્ક તેમની અનિયંત્રિત વૃદ્ધિને શું કરે અવરોધે, બરાબર. એટલે સંપર્ક નિષેધ છે, જોડાયેલો છે, બરાબર, એટલે એમની વૃદ્ધિ અનિયંત્રિત થતી નથી, એ કંટ્રોલમાં રહે છે, બરાબર. પછી શું કહેજો, જો કેન્સરગ્રસ્ત કોષો આ ગુણ ગુમાવે છે, મતલબ એ સંપર્ક નિષેધ થઈ જાય છે, બરાબર. મતલબ કે કેન્સર ગ્રસ્ત જે કોષો જે ખરા, એ બાકીની પેશી કોષોથી છૂટો પડી ગયો હોય છે. મતલબ છૂટો પડી ગયો છે તો ત્યાંના ત્યાં જ, પરંતુ એના સાથેનો એક અલગ જ વ્યવહાર થઈ જાય છે, બરાબર. એ બાકીના કાર્યોથી અલગ પડી જાય છે, જેથી બાકીની જે પેશી કોષો એના ઉપર આવતો અવરોધન કરતા કે ભાઈ નહીં તને ડિસ્ટર્બ નહીં થવા દઈએ, પરંતુ એ કંટ્રોલ એના ઉપર પછી રાખી શકતા નથી, બરાબર. તેથી કેન્સર કોષો સતત કોષ વિભાજન પામી કોષોનો સમૂહ સર્જે છે, જેને શું કહેવાય મિત્રો, ગાંઠ એટલે કે ટ્યુમર તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ, બરાબર. આગળ
આગળ આપણે આપ્યું છે મિત્રો કેન્સરની ગાંઠના પ્રકાર તો કેન્સરની ગાંઠના મિત્રો બે પ્રકાર છે જોઈ શકાય છે એક સાધ્ય ગાંઠ સૌમ્ય ગાંઠ તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો બીંગ ટ્યુમર્સ તરીકે પણ આપણે એને ઓળખીશું અને બીજી છે મિત્રો અસાધ્ય ગાંઠ બરાબર મલેગ્નન્ટ ટ્યુમર્સ તરીકે એને ઓળખવામાં આવે છે તો બે આનો ઉલ્લેખ કરવાનો છે પહેલી છે મિત્રો સાધ્ય ગાંઠ સાધ્ય ગાંઠ એવું છે કે જ્યાં કોષ પોતાના ઉપરનું નિયંત્રણ ગુમાવી બેસે છે કોષ વિભાજન શરૂ કરી અનિયંત્રિત રીતે ઘણી બધી કોષોની સંખ્યા વધારે છે પરંતુ એ કોષો બ્લડ દ્વારા રુધિર દ્વારા કોઈ બીજા પેશી કોષો બીજા અંગની અંદર જતા નથી ત્યાંના ત્યાં જ રહે છે ગાંઠ તો એવી ગાંઠને શું કહેવાય સાધ્ય ગાંઠ સૌમ્ય ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે અને આવી ગાંઠ સરળતાથી આપણે દૂર કરી શકીએ છીએ એમાં કોઈ વધારે નુકસાન થતું નથી બરાબર તો એને સાધી ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે જો શું કહે છે સાધ્ય ગાંઠ પોતાના મૂળ સ્થાને સીમિત રહે છે અને તે શરીરના અન્ય ભાગોમાં ફેલાતી નથી તથા તેમના દ્વારા થોડુંક જ નુકસાન થાય છે મતલબ જે તે અંગ પૂરતું જે સર્જન એટલે કે આપણા જે ડોક્ટર્સ જે ખરા એ સામાન્ય સર્જરી દ્વારા એને દૂર કરી દેશે મતલબ એનાથી એ વ્યક્તિને વધારે ડિસ્ટર્બ કરતું નથી બરાબર વધારે નુકસાન કરતું નથી બરાબર પરંતુ અસાધ્ય ગાંઠ હવે એમાં સ્થિતિ કેવી છે મિત્રો સમજી લો કે અહીંયા કોઈ કોષ ડિસ્ટર્બ થયો છે અને તે કોષ વિભાજન પામી આવી એક ગાંઠનું સ્વરૂપ તૈયાર કરી દીધું હવે એ શું કરશે તો કે બાજુમાં આપણી રુધિર વાહિની હોય તો એમાંના અમુક કોષો એની અંદર જઈ અને રુધિર દ્વારા બીજા કોઈ કોષમાં બીજા કોઈ અંગમાં પહોંચી ત્યાં ફરી પાછી ગાંઠ બનાવશે એ લોકો આગળ કોઈના સંપર્કમાં હોય ત્યાંથી રુધિરમાં આગળ જઈ બીજી કોઈ ગાંઠ બનાવશે મતલબ શરીરના અલગ અલગ અંગોમાં એ સંપર્ક દ્વારા પહોંચી રુધિર દ્વારા પહોંચી બધે જ કેન્સર કોષોનું બધે જ કેન્સરની ગાંઠોનું નિર્માણ કરતા જાય છે ખ્યાલ આવે છે કે નહીં એટલે એ અસાધ્ય ગાંઠ થઈ જાય છે મતલબ તમે એક જગ્યાએથી એને ચલો સર્જરી કરીને ગાંઠ નાખ્યો પણ એનો કોઈ સેલ રહી ગયો કે બ્લડમાં પહોંચી ગયો છે તો એ બીજી જગ્યાએ પણ આવી ગાંઠો બનાવતો જશે એટલે તમે એમ સમજો કે એક સર્જરી દ્વારા એને કઢાવી દીધું છે હું રિલેક્સ થઈ ગયો પણ એનો એક સેલ પિન એક સેલ પણ જો રહી ગયો હોય મિત્રો તો એ બીજા અંગોમાં જઈ એની વૃદ્ધિ ચાલુ જ હોય પછી પાછા થોડા સમય પછી ખબર પડે કે ભાઈ આ અંગમાંથી કેન્સર કઢાવ્યું હતું ગાંઠ કઢાવી હતી પણ હવે તો બીજા અંગોમાં ફેલાયેલું છે એટલે વ્યક્તિ થાકી જાય છે એટલે આને અસાધ્ય ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે બરાબર જો અસાધ્ય ગાંઠ એ પ્રસર્જિત કોષો મિત્રો બરાબર પ્રોલિફરેટિંગ સેલ્સ નો સમૂહ છે જેને નિયોપ્લાસ્ટિક ગાંઠ કે મિત્રો નિયોપ્લાસ્ટિક ટ્યુમર કે ગાંઠ કોષો ટ્યુમર સેલ્સ કહે છે બરાબર નિયોપ્લાસ્ટિક ગાંઠ મિત્રો ખાસ શબ્દ યાદ રાખજો કેન્સર કોષો એ અથવા તો એની ગાંઠને નિયોપ્લાસ્ટિક ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે આ કોષો ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામી આસપાસના કોષો પર હુમલો કરી તેમને શું કરે હાનિ પહોંચાડે છે આસપાસના કોષો પર હુમલો કરી તેને શું કરે હાનિ પહોંચાડે મિત્રો કેન્સર કોષોનો આ એક બીજો માઇનસ પોઈન્ટ છે મતલબ આપણા શરીર માટે એ લોકો શું કરે એ કેન્સર કોષો આપણા નોર્મલ કોષો સાથે સ્પર્ધા કરવા લાગે છે આપણા નોર્મલ કોષો સાથે શું કરે સ્પર્ધા કરે એટલે એ જલ્દી કોષ વિભાજન પામે જલ્દી પોષણ લઈ લે જેના કારણે આપણા સેલ જે ખરા એ ભૂખ્યા રહી જાય છે એ મૃત્યુ પામે છે અને એનું એ લોકો ભક્ષણ કરી દેતા હોય છે જેના કારણે આપણે વધારે ડિસ્ટર્બ થઈએ છીએ જો આ કોષો ખૂબ જ ઝડપથી વિભાજન પામતા હોવાથી આવશ્યક પોષક દ્રવ્યો માટે સામાન્ય કોષો સાથે શું કરે સ્પર્ધા કરે બરાબર અને તેમને ભૂખ્યા મારી નાખે છે આપણા સામાન્ય કોષોને સામાન્ય કોષો આવશ્યક પોષક તત્વોથી શું રહી જાય વંચિત એમને રાખતો હોય છે બરાબર કે નહીં એટલે જ મિત્રો એ વધારે ડિસ્ટર્બ થતા હોય છે આવી ગાંઠમાંથી છૂટા પડેલા કોષો રુધિર દ્વારા દૂરસ્થ સ્થાને પહોંચી ત્યાં નવી ગાંઠ બનાવવાની શું કરે શરૂઆત કરે છે અસાધ્ય ગાંઠનો આ રોગ એને મિત્રો અસાધ્ય ગાંઠનો આ રોગ વ્યાપ્તિ અને કહે છે મિત્રો ખાસ અસાધ્ય ગાંઠ જે કેન્સર શરીરના દરેક અંગોમાં ફેલાવાની જે પ્રોસેસ છે મિત્રો એને રોગ વ્યાપ્તિ બરાબર મેટાસ્ટેટિસ તરીકે એને ઓળખવામાં આવે છે રોગ વ્યાપ્તિ શબ્દ ખાસ યાદ રાખજો નો ગુણધર્મ ખૂબ જ કેવો છે મિત્રો ભયજનક છે મતલબ કેન્સર કોષો એક ગાંઠમાંથી છૂટા પડી અને રુધિર દ્વારા શરીરના અલગ અલગ અંગોમાં પહોંચી અને એ જગ્યાએ ગાંઠોનું નિર્માણ કરતા હોય છે એને રોગ વ્યાપ્તિ કહે છે મિત્રો બરાબર મેટાસ્ટેસિસ તરીકે એને ઓળખવામાં આવે છે અને આ સ્થિતિ કેવી છે મિત્રો ખૂબ જ
ભયજનક છે એવું આપણે કહી શકીએ છીએ. ચાલો ક્લિયર. ઓકે આગળ કેન્સર થવાના કારણો બરાબર. હવે કેન્સર થવાના કારણ રીઝન શું છે, શું જવાબદાર છે, તો હમણાં જ આપણે વચ્ચે ચર્ચા કરી એટલે આપણે વાક્ય રચના સાથે જતા જઈએ મિત્રો કે ભાઈ સામાન્ય કોષોને કેન્સર ગ્રસ્ત નિયોપ્લાસ્ટિક કોષોમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયા ત્રણ પ્રકાર ભૌતિક રાસાયણિક અથવા જૈવિક કારકો દ્વારા થાય છે. મતલબ આપણો નોર્મલ કોષ નિયોપ્લાસ્ટિક સેલમાં કન્વર્ટ થઈ રહ્યો છે તો એના માટે ત્રણ પ્રકારના પરિબળો જવાબદાર થઈ શકે છે, ભૌતિક રાસાયણિક અને જૈવિક પરિબળ. બરાબર. આગળ કેન્સર ફેલાતા કારકોને કેન્સરજન્સ કાર્સિનોજન્સ તરીકે એમને ઓળખવામાં આવે છે કે જે કેન્સર ફેલાવી રહ્યા છે એવા ઘટકોને કેન્સરજન્સ અથવા તો કાર્સિનોજન્સ તરીકે એને ઓળખવામાં આવે છે કે જેના કારણે આપણા નોર્મલ કોષો નિયોપ્લાસ્ટિક સેલમાં સુધાય કન્વર્ટ થતા હોય છે. બરાબર. આગળ હવે કયા કયા પરિબળો છે, જુઓ એક્સરે કિરણો અને ગામા કિરણો જેવા આયોનિક કિરણો કહેવાય, એટલે એક્સરે કિરણો ગામા કિરણો પેલો એક્સરે ફોટો પાડતા પહેલા બરાબર આપણને વાગ્યું હોય હાડકું ભાંગી ગયું હોય તો જે એક્સરે ફોટો પડે છે તો આપણે સમજો મિત્રો એક ડાર્ક રૂમ ત્યાં હોય છે તો પેલો ટેકનિશિયન જે ફોટોગ્રાફર છે ત્યાંનો એક્સરે ફોટોગ્રાફર સાદો ફોટોગ્રાફર નહીં તો એક્સરે ફોટોગ્રાફર જે ત્યાંનો ટેકનિશિયન છે એ તમે જોજો તમને ત્યાં ગોઠવીને એ ડાર્ક રૂમમાં ચાલ્યો જાય છે. બરાબર. એનું રીઝન કે પહેલા ખબર નહોતી કે એક્સરે કિરણો દ્વારા આ પ્રોબ્લેમ થઈ શકે છે. બરાબર. તો પહેલા એ ઊભા જ રહેતા હતા પણ પછી ધીરે ધીરે ખબર પડી એ લોકોમાં પ્રોબ્લેમ ક્રિએટ થવા લાગ્યા. આ વર્ષોની વાત છે મિત્રો. પછી એક અલગ ડાર્ક રૂમ તૈયાર કર્યો કે ભાઈ જેને વાગ્યું છે જેનું આડકું માગ્યું છે જેનો પ્રોબ્લેમ છે એ ફોટો પડાવે, હું શું કરવા ડિસ્ટર્બ થાવ, કેમ તમે વર્ષમાં એકવાર ફોટો આવી રીતે પડાવતા હોય બરાબર અથવા તો પાંચ વર્ષે એકવાર પડાવતો પણ એને રોજના 100 પેશન્ટ આવતા હોય તો એના માટે કેટલું ડેન્જરસ સાબિત થાય. બરાબર કે નહીં. તો એક્સરે કિરણો અને ગામા કિરણો જેવા આયોનિક કિરણો અને યુવી જેવા બિન આયોનિક કિરણો, યુવી કિરણો મિત્રો જે સૂર્યપ્રકાશ દ્વારા પ્રાપ્ત થતા હોય છે યાદ છે મિત્રો બરાબર, એ યુવી કિરણો સતત બરાબર જો આપણા ઉપર પડતા રહે તો એ કિરણો આપણા ડીએનએ ને શું કરે, ઈજા કરે છે તેમજ તેને સમાન નિયોપ્લાસ્ટિકમાં શું કરે, ફેરવે છે. બરાબર. જેના કારણે કેન્સર થવાના ચાન્સીસ શું થાય, વધી જતા જોવા મળે છે. બરાબર. આગળ તમાકુના ધુમાડામાં રહે રાસાયણિક કેન્સરજન પદાર્થો ફેફસાના કેન્સર થવા માટે મુખ્ય રીતે શું છે, જવાબદાર છે. તો આ રાસાયણિક ઘટકો આવી ગયા. કેન્સર પ્રેરતા વાયરસને ઓન્કોજેનિક વાયરસ મિત્રો, કેવો, ઓન્કોજેનિક વાયરસ કહે છે. મતલબ જે કેન્સર ફેલાવતો વાયરસ છે એને મિત્રો શું કહેવાય, ઓન્કોજેનિક વાયરસ. અને તેમના જનીનોને જે જનીન પણ ફેલાઈ શકે તો એને વાયરલ ઓન્કોજિન્સ કહે છે મિત્રો. શું કહે છે, વાયરલ ઓન્કોજિન્સ કહેવાય છે મિત્રો. ખાસ યાદ રાખજો, કેન્સર પ્રેરતા વાયરસને શું કહીશું, ઓન્કોજેનિક વાયરસ કહીશું. અને તેમના જનીનોને કે જેના થકી કેન્સર ફેલાઈ શકે તેવા વાયરલ ઓન્કોજિન્સ તરીકે એમને ઓળખવામાં આવે છે મિત્રો. એમસીક્યુમાં લાગ્યા બધું નોર્મલ, પછી આ પૂછાય ને ત્યારે આપણે સામાન્ય માઇનોર ભૂલ કરીને પછી આપણે એમસીક્યુ ખોટો કરતા હોઈએ છીએ. બરાબર. તો એ વસ્તુ ધ્યાન રાખજો. આ ઉપરાંત સામાન્ય કોષોને કોષીય ઓન્કોજિન્સ એટલે કે સેલ્યુલર ઓન્કોજિન્સ તરીકે એમને ઓળખવામાં આવે છે. બરાબર. અથવા તો પ્રોટો ઓન્કોજિન્સ કહેવાય છે. કોઈ પણ ચોક્કસ પરિસ્થિતિમાં સક્રિય થાય છે ત્યારે તે સામાન્ય કોષો કેન્સરગ્રસ્ત કોષોમાં શું થાય, ફેરવાઈ જાય છે. મિત્રો અહીંયા એક બાબત ખાસ ધ્યાન આપવા જેવી છે કે આપણા કોષોની અંદર પણ કેન્સર માટેના જનીનો અગાઉથી જ હાજર છે પણ એ નોર્મલી કેવી અવસ્થામાં હોય, નિષ્ક્રિય અવસ્થામાં હોય. કેન્સર થવા માટેના ઘટકો કોષમાં હાજર જ હોય છે પણ એ નિષ્ક્રિય અવસ્થામાં હોય. પણ એવી કોઈ પરિસ્થિતિ ઉત્પન્ન થાય કે જેના કારણે એ લોકો સક્રિય થાય અને આપણા કોષોને કેન્સર કોષોમાં શું કરે, કન્વર્ટ કરવાનું કાર્ય કરે છે. એટલે કેન્સરગ્રસ્ત કોષોમાં શું કરે, એમને ફેરવતા હોય છે. બરાબર. જો આ ઉપરાંત સામાન્ય કોષોમાં કોષીય ઓન્કોજિન્સ અથવા તો પ્રોટો ઓન્કોજિન્સ આવેલા છે જે કોઈ પણ ચોક્કસ પરિસ્થિતિમાં સક્રિય થાય છે ત્યારે તે સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં શું કરે, ફેરવે છે. ચાલો ક્લિયર છે. તો આ હતા પરિબળો જે આપણા સામાન્ય કોષોને કેન્સર કોષોમાં શું કરે, કન્વર્ટ કરતા હોય છે. બરાબર. હવે કેન્સરની ચકાસણી અથવા તો એનું નિદાન. બરાબર ને મિત્રો, કે ભાઈ કેન્સર ડિટેક્શન એન્ડ ડાયગ્નોસિસ. બરાબર. તો જોઈએ હવે કેન્સરની ચકાસણી કેવી રીતે કરશો.
કેન્સર સમયસર ઓળખાઈ જાય તે ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમ થવાથી કેટલાક કિસ્સાઓમાં આ રોગનો સફળતાપૂર્વક ઉપચાર શક્ય બન્યો છે. બરાબર, કે જો શરૂઆતના સ્ટેજમાં ખબર પડી જાય છે મિત્રો, તો કેન્સર થયેલો વ્યક્તિ નોર્મલ સ્થિતિમાં આવી જાય છે અને લાંબુ આયુષ્ય પોતાનું પૂર્ણ કરતો હોય છે. બરાબર, ઓકે. કેન્સરની ચકાસણી પેશીમાં બાયોપ્સી અને હિસ્ટોપેથોલોજીકલ ના અભ્યાસને આધારે થઈ શકે છે મિત્રો. હા, બાયોપ્સી. બાયોપ્સી મતલબ શું કે ભાઈ, સમજી લો કે મોઢામાં ચાંદા પડી ગયા છે અને શક છે કે ડોક્ટરને કંઈક આમાં કેન્સર હોઈ શકે, તો એ મોઢાના જે ચાંદા છે મિત્રો, એની અંદરથી અમુક પેશીનો જથ્થો ડોક્ટર લેશે. બરાબર, અને એનો અભ્યાસ લેબની અંદર મોકલશે. તો માઇક્રોસ્કોપની અંદર કે જીર દે, એ લોકો અભ્યાસ કરશે કે ભાઈ આમાં નોર્મલ કોષ છે કે નિયોપ્લાસ્ટિક સેલમાં કન્વર્ટ થઈ ગયા છે. તો એ બાયોપ્સી કહેવાય. મતલબ કે ચોક્કસ પેશીનો જથ્થો લઈ, બરાબર, જે ભાગ ડેમેજ છે ત્યાંથી લઈ અને લેબની અંદર એનો જે અભ્યાસ કરવામાં આવે એને મિત્રો શું કહેવાય, તો કે એને બાયોપ્સી તરીકે ઓળખવામાં આવે છે, હિસ્ટોપેથોલોજીકલ તરીકે એને ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર. આગળ, જ્યારે લ્યુકેમિયા મિત્રો, બ્લડ કેન્સર, રુધિરનું કેન્સર જેવા કિસ્સાઓમાં રુધિર અને અસ્થિમજ્જા, બરાબર ને મિત્રો, રુધિર અને અસ્થિમજ્જા, કારણ કે અસ્થિમજ્જામાં આપણા રક્તકણ શ્વેતકણને બનતા હોય છે અને લ્યુકેમિયા કોની સાથે સંકળાયેલું છે, શ્વેતકણો, અપરિપક્વ શ્વેતકણોની સંખ્યા સાથે સંકળાયેલું છે. બરાબર, તો એ બ્લડ સેમ્પલ લેવામાં આવે, બરાબર, અથવા તો અસ્થિમજ્જામાં વધતા જતા કોષોની માત્રાને શું કરવામાં આવે, ધ્યાનમાં લેવામાં આવે છે અને એના આધારે ડોક્ટર નિદાન કરી શકે છે કે ભાઈ નોર્મલ છો કે તમને લ્યુકેમિયા થયેલો છે, બ્લડ કેન્સર થયેલું છે. બરાબર, ચલો, ક્લિયર છે મિત્રો અહીંયા સુધી. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે કેન્સર જે સંશોધન માટેની જે પદ્ધતિઓ છે મિત્રો, એ જે આપણે ચર્ચા કરી બાયોપ્સી ને બધી, એ વિગતવાર આપણે જોઈ લઈએ. બરાબર, જો પહેલું છે મિત્રો બાયોપ્સી, તો મેં તમને કીધું એમ જ કે તેમાં સંભવિત પેશીનો એક ટુકડો લઈ, મતલબ જે વિસ્તારમાં શક છે ડોક્ટરને, તે વિસ્તારના પેશીનો એક ટુકડો લઈ તેનો પાતળો છેદ અભિરંજિત કરી પેથોલોજીસ્ટ દ્વારા સૂક્ષ્મદર્શક યંત્રમાં શું કરવામાં આવે, અભ્યાસ કરવામાં આવે છે. બરાબર ને મિત્રો, એને હિસ્ટોપેથોલોજીકલ સ્ટડીઝ કહેવાય. બરાબર, મતલબ બાયોપ્સીમાં એવું કહેવાય જે જગ્યાએ ચાઠા, મતલબ કે ચાંદા પડી ગયા છે, કોઈ ગાંઠ જેવું બની ગયું છે, તો ત્યાંથી એક પેશીનો એક સમૂહ લેશે ડોક્ટર. બરાબર, અને પેથોલોજીસ્ટ એને સૂક્ષ્મદર્શક યંત્રમાં એનો અભ્યાસ કરશે કે ભાઈ એ નોર્મલ ગાંઠ છે કે નિયોપ્લાસ્ટિક સેલમાં કન્વર્ટ થયેલી ગાંઠ છે. બરાબર, તો એને મિત્રો બાયોપ્સી કહેવાય. બરાબર, એના પછી છે મિત્રો વિકિરણીય પદ્ધતિ. બરાબર, એક્સરે, વિકિરણો, ગામા કિરણ, એનો પણ ઉપયોગ થઈ શકે મિત્રો. જુઓ, શરીરના આંતરિક અંગોના કેન્સરની ચકાસણી માટે રેડિયોગ્રાફી, એક્સરે કિરણોનો ઉપયોગ, એક્સરે કિરણો દ્વારા પણ એની ચકાસણી કરી શકાય છે મિત્રો. એના પછી કોમ્પ્યુટર ટોમોગ્રાફી, બરાબર, જે સીટી સ્કેન આપણે કહીએ છીએ તે, અને ત્રીજું છે મિત્રો MRI, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ જેવી તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, તો એનાથી શરીરના આંતરિક અંગોનો અભ્યાસ પણ થઈ શકે, ક્યાંય જગ્યાએ ગાંઠ બની છે, ચાંદા પડી ગયા છે, તો એ થઈ શકે છે. જો કોમ્પ્યુટર ટોમોગ્રાફી સીટી સ્કેનમાં એક્સરે કિરણોનો ઉપયોગ કરી કોઈ એક ચોક્કસ અવયવની આંતરિક રચનાનું ત્રિપરિમાણિક ચિત્ર પ્રાપ્ત કરવામાં આવે છે, 3D ચિત્રાંકો તૈયાર કરવામાં આવે છે અને એનાથી ડિસાઈડ થાય ભાઈ એક્ઝેક્ટ કઈ જગ્યાએ ડેમેજ થયેલો છે વિસ્તાર. બરાબર, પણ અત્યારે સૌથી વધારે કોઈ પદ્ધતિ ઉપયોગ થાય છે તો એ છે મિત્રો MRI, કારણ કે MRI એવું છે મિત્રો કે શરીરના કોઈ ભાગને બીજી વધારાની કોઈ નુકસાન થતું નથી, વીજ ચુંબકીય ઉપયોગ થાય છે, ગોળ રાઉન્ડ હોય, સોવડાવી દેવામાં આવે, અંદર લઈ જવામાં આવે, રેડી, એ પદ્ધતિ છે મિત્રો MRI. માં તીવ્ર ચુંબકીય ક્ષેત્ર અને બિન આયોનિક કિરણો, મિત્રો આયોનિક ને બિન આયોનિક કિરણો વપરાય છે, જેનાથી જીવંત પેશીમાં થતા પેથોલોજીકલ અને દેહધાર્મિક ફિઝિયોલોજીકલ ફેરફારોને જાણી શકાય છે. બરાબર, એટલે પેથોલોજીકલ અથવા તો દેહધાર્મિક જે ફેરફારો થયા હોય એને સરળતાથી એ MRI દ્વારા શોધી શકાય છે. બરાબર, તો એ સૌથી બેસ્ટ પદ્ધતિ અત્યારે MRI ગણાય છે મિત્રો. આ સિવાય મિત્રો લેબોરેટરી કસોટી, બરાબર, તો એના અંદર કેટલાક નિશ્ચિત કેન્સર પરીક્ષણ માટે કેન્સર નિદર્શિત પ્રતિજન, કેન્સર સ્પેસિફિક એન્ટીજન, કેન્સર સ્પેસિફિક એન્ટીજન સામે પ્રતિદ્રવ્ય એટલે કે એન્ટીબોડીઝનો ઉપયોગ કરવામાં આવે છે.
बराबर। तो એ રીતે પણ એન્ટીબોડીનો ઉપયોગ કરીને કોઈ ચોક્કસ પ્રકારના કેન્સર એન્ટીજન હોય તો એની સામે ચોક્કસ પ્રકારના એન્ટીબોડીનો ઉપયોગ કરીને પણ ચેક કરી શકાય છે કે ભાઈ ખરેખર એ કોષો કેન્સરજન્ય કોષોમાં કન્વર્ટ થઈ ગયા છે, ખ્યાલ આવે છે કે નહીં। તો એ પદ્ધતિનો પણ ઉપયોગ કરવામાં આવે છે। એના પછી વાત કરીએ મિત્રો કે આણ્વીય નિદાન પદ્ધતિ। મિત્રો આણ્વીય નિદાન એટલે શું? તો કે મોલેક્યુલર ડાયગ્નોસિસ આપણે એને કહી શકીએ। એની અંદર એવું હોય કે આપણા જનીનો જે ખરા બરાબર એ જનીનોની અંદર પણ કેન્સર પ્રેરક જનીનોની હાજરી જોવા મળે પણ એ નિષ્ક્રિય સ્વરૂપમાં હોય બરાબર, પણ પછી એ કોઈ કારણસર સક્રિય અવસ્થામાં આવે એટલે આપણો નોર્મલ કોષ કેન્સર કોષમાં કન્વર્ટ થતો હોય છે બરાબર। તો જો અગાઉથી જ એ આપણે જનીનોને ઓળખી જઈએ કે ભાઈ આ જનીન ડેમેજ થઈ ગયો છે કે થવાનો છે નજીકના સમયમાં અને કેન્સરગ્રસ્ત કોષમાં કન્વર્ટ થઈ શકે છે, તો અગાઉથી જો એ ડાયગ્નોસિસ થઈ જાય મિત્રો તો 100% એ વ્યક્તિને કેન્સર થતું આપણે અટકાવી શકીએ છીએ બરાબર। જુઓ શું કહે છે, આનુવંશિક રીતે થવાની સંભાવના, કારણ કે જનીનો તો આનુવંશિકતા માટે જવાબદાર છે ને, હોય તેવા ચોક્કસ કેન્સર નિદાન માટે આણ્વીય જીવવિજ્ઞાનની તકનીકનો ઉપયોગ જનીનોના પરીક્ષણ માટે કરવામાં આવે છે મિત્રો। હા આનુવંશિક મિત્રો અહીંયા શબ્દ તમે જોવા મળ્યો તો અહીંયા તમે જુઓ હવે એવું પણ ઘટનાઓ બનતી જાય છે કે મતલબ કે સમજી લો કે કોઈ એક વ્યક્તિ છે કે જે અત્યારે 40 years 50 years 55 years નો છે, એના દાદા કેન્સરમાં મૃત્યુ પામ્યા હતા, એના ફાધરને પણ હાલમાં કેન્સર છે, તો બની શકે એને કેન્સર હતો તો એની આગળની પેઢીમાં પણ આવવાના ચાન્સીસ છે। તો એ જનીનિક આનુવંશિક તરફ હવે જતું જાય છે મિત્રો। પહેલા આ ઘટના નહોતી બનતી પણ હવે એ જોવા મળી રહી છે એટલે એ વસ્તુને પણ ધ્યાનમાં લેવાની છે। તો આ જનીનોની ઓળખ કે જે વ્યક્તિને નિશ્ચિત કેન્સર સામે પૂર્વવત એટલે કે પ્રીડિસ્પોઝ કરી શકે છે અને કેન્સરને અવરોધ એટલે કે અટકાવવામાં શું થઈ શકે, ઉપયોગ થઈ શકે, અગાઉથી જ આવા જનીનને ઓળખી લો અને એને જો ટ્રીટમેન્ટ આપવામાં આવે તો બની શકે એ વ્યક્તિને કેન્સર થવાના ચાન્સીસ ઘટી જાય। એવી વ્યક્તિઓ જેમને કેટલાક કેન્સરજન્યની હાજરીથી સંવેદનશીલ થવાની સંભાવના હોય છે તેવી વ્યક્તિઓને તેનાથી દૂર રહેવું જોઈએ, જેમ કે તમાકુના ધુમાડાથી થતું ફેફસાનું કેન્સર બરાબર, કે ભાઈ ખબર પડે કે ભાઈ આ વસ્તુ આપણા માટે નુકસાનકારક છે, ક્ષતિ પ્રેરક છે, તો એવા ઘટકથી આપણે શું રહેવું જોઈએ મિત્રો, દૂર રહેવું જોઈએ બરાબર। આગળ કેન્સરની સારવાર, ટ્રીટમેન્ટ ઓફ કેન્સર, મિત્રો સીધી વસ્તુ છે, શસ્ત્રક્રિયા, વિકિરણ અને પ્રતિકારકતા ત્રણ પોઈન્ટ છે। શસ્ત્રક્રિયાનો મિત્રો અહીંયા વર્ણન નથી, પણ શસ્ત્રક્રિયા એટલે શું, વાટકા, મતલબ કે કોઈને જડબાનું કેન્સર છે તો એટલો ભાગ કટ કરીને દૂર કરી શરીરને બીજો કોઈ ભાગ કે એટલે મતલબ કે સ્નાયુને બધું લગાવીને કાર્ય પૂર્ણ કરવું, તો એને શસ્ત્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે બરાબર। બીજા નંબર છે મિત્રો વિકિરણ, તો વિકિરણ સારવાર, મિત્રો વિકિરણ સારવાર એટલે કિરણોનો મારો કરવામાં આવે એટલે કેન્સર ગાંઠ ઉપર જ, પરંતુ એની અંદર ખાસ ધ્યાન રાખવું એ પડે છે કે આજુબાજુના જે નોર્મલ સેલ જે ખરા એ નોર્મલ સેલને નુકસાન થવું જોઈએ નહીં બરાબર। જો વિકિરણ સારવારમાં ગાંઠને ઘાતક રૂપે વિકિરણ સારવાર આપવામાં આવે છે, પરંતુ તેની આસપાસના સામાન્ય કોષોને ઈજા ન થાય તેવી કાળજી રાખવામાં આવે છે। તો એ થઈ ગઈ મિત્રો કઈ કે વિકિરણીય સારવાર। રાસાયણિક કે રસાયણ ચિકિત્સા, કેટલાક રસાયણ ચિકિત્સક ઔષધો બરાબર ને મિત્રો, થેરાપ્યુટિક ડ્રગ્સ નો ઉપયોગ કેન્સરગ્રસ્ત કોષોને નાશ કરવા માટે મતલબ કે એનો ઉપયોગ કરવામાં આવે છે, આમાંના કેટલાક ચોક્કસ ગાંઠ પર નિશ્ચિત હોય છે, પરંતુ મોટાભાગની દવાઓ મતલબ કે જે તમે રાસાયણિક ચિકિત્સાની અંદર જે મોટાભાગની દવાઓનો જે ઉપયોગ થાય છે મિત્રો, એ દવાઓ આપણા શરીર માટે ક્યાંક ને ક્યાંક શું તો કે ઘાતક નિવડતી હોય છે, નુકસાનકારક નિવડતી હોય છે, જેમ કે વાળ ઉતરવા, એનિમિયા વગેરે જેવા લક્ષણો પ્રેરાતા જોવા મળે છે બરાબર। છેલ્લે મોટા ભાગે તો કેન્સરમાં શસ્ત્રક્રિયા, વિકિરણ અને રસાયણ સંયુક્ત સારવાર આપવામાં આવે છે, મતલબ કે શસ્ત્રક્રિયા કરવામાં પણ આવે છે, એટલે કે વાટકાપ કરવામાં પણ આવે છે, વિકિરણોનો મારો પણ કરવામાં આવે છે, અને ત્રીજું રસાયણો એટલે કે દવાઓ ઔષધોનો પણ એટલો જ ઉપયોગ કરવામાં આવે છે। ચલો ક્લિયર છે, આગળ વાત કરીએ મિત્રો પ્રતિકારકતાની સારવાર બરાબર। મિત્રો પ્રતિકારકતાની સારવાર માટે અહીં એક શબ્દ આપ્યો છે ઇન્ટરફેરોન, જે આગળ આપણે ચર્ચા કરી ગયેલા છે મિત્રો।
કે ભાઈ ચેપગ્રસ્ત કોષો જે ખરા એ આજુબાજુના નોર્મલ કોષોને ચેપ ન લાગે એટલે ઇન્ટરફેરોન નામના પ્રોટીનનો સ્ત્રાવ કરે જે પેલા વાયરસથી બિન ચેપી કોષોને શું આપે રક્ષણ આપે છે બરાબર તો એનો ઉપયોગ પણ મિત્રો આપણે કેન્સરની અંદર કરી શકીએ છીએ જો ગાંઠના કોષોને પ્રતિકારક તંત્ર દ્વારા ઓળખ અને નાશથી બચી જાય છે માટે દર્દીઓને જૈવિક પ્રતિકાર રૂપાંતરકો બાયોલોજિકલ રિસ્પોન્સ મોડિફાયર્સ કહેવાતા પદાર્થો જેવા કે આલ્ફા ઇન્ટરફેરોન આપવામાં આવે છે જેથી તેમનું પ્રતિકાર તંત્ર કેવું થઈ જાય સક્રિય થઈ જાય છે અને આવી ગાંઠને નાશ કરવામાં એ લોકો પાછા શું કરે મદદરૂપ પણ થતા હોય છે બરાબર તો એ પ્રતિકારકતા સારવારમાં એનો ઉપયોગ સારી રીતે આપણે કરી શકીએ છીએ બરાબર તો અહીંયા કેન્સરનો ટોપિક જો બુક લેવલે જોવા જઈએ મિત્રો તો સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય છે નોર્મલી રોગોના ચેપ્ટરની અંદર કે આ ટાઈપના જે ચેપ્ટરમાં એનસીઆરટી બેઝ જ એમસીક્યુ આવતા હોય છે બરાબર છતાં પણ આપણે અમુક એક્સ્ટ્રા પોઈન્ટ જોઈ લઈએ કેન્સરના પ્રકાર બરાબર હવે જો મિત્રો મેં નીટ લખવાનું છોડી દીધું છે એક્સ્ટ્રા જ લખું છું કારણ કે એનસીઆરટી જ આપણી એક નીટ છે બરાબર એટલે બધું જ આપણું નીટ જ કહેવાય પણ એક્સ્ટ્રા પોઈન્ટ જાણીએ થોડા તો કે કેન્સરના પ્રકાર ત્રણ છે કાર્સિનોમા સાર્કોમા અને લ્યુકેમિયા બરાબર કાર્સિનોમા કેન્સર ક્યાં જોવા મળે તો કે આપણી અધિચ્છદીય પેશીઓમાં મિત્રો ખાસ શરીરની જે અધિચ્છદીય પેશીઓમાં અસામાન્ય કોષોની વૃદ્ધિ થાય તો એને કાર્સિનોમા તરીકે ઓળખવામાં આવે છે એમાં કયા કયા અંગો તો કે સ્તન ફેફસા સ્વાદુપિંડ જઠર વગેરેનું કેન્સર સાથે સાથે મિત્રો આપણા ત્વચામાં થતું મેલેનોમા કેન્સર પણ એ કાર્સિનોમા તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આપણી આ બધી કઈ પેશીઓ તો કે અધિચ્છદીય પેશીઓનું કેન્સર કહી શકાય છે ચલો ક્લિયર એના પછી જે મિત્રો સાર્કોમા તો કે શરીરના મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થયેલી પેશીઓ કઈ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થયેલી પેશીઓમાં અસામાન્ય વૃદ્ધિ જેમ કે હાડકા કાસ્તી સ્નાયુ અને લસિકા ગ્રંથિઓના કેન્સર તો એ બધા કયામાં આવશે મિત્રો સાર્કોમા આવશે બરાબર લ્યુકેમિયા આગળ જ વાત થઈ ગઈ તો એનસીઆરટીમાં છે બ્લડ કેન્સર પણ એ ત્રણ પ્રકાર હતા એટલે મેં એની ચર્ચા કરી પણ તમને એક આ પોઈન્ટ આપી દીધો છે મિત્રો અપરિપક્વ શ્વેત કણોની સંખ્યા અતિશય વધી જાય બરાબર નોર્મલી શ્વેત કણોની સંખ્યા મિત્રો વધે કોઈ વાર આપણને ઇન્ફેક્શન થાય તો એ આપણા રોગપ્રતિકારક તંત્રનો એક ભાગ છે તો એ વખતે શ્વેત કણોની સંખ્યા વધે પણ એ કયા પરિપક્વ બરાબર પરંતુ અહીંયા અપરિપક્વ શ્વેત કણોની સંખ્યા વધે હવે કોઈ વ્યક્તિ બીમાર હોય અને ઇન્ફેક્શન થયું હોય ત્યાં શ્વેત કણોની સંખ્યા વધી હોય એ જે નિમ્ન કહેતા હોય બ્લડ કેન્સર છે લે અધૂરા ગળો વધારે છે કે એના જેવું છે કે તમે પ્રોપર જો ડોક્ટર બન્યા ના હોય ખાલી થોડી માહિતી લઈ લીધી ઓ સોરી ભણાવી દુઃખ શ્વેત કણોની સંખ્યા વધે તો કે કેન્સર બ્લડ કેન્સર એટલે પેલો નહીં મરતો તો પેલા મરી જશે બરાબર એટલે અમુક જગ્યાએ થોડું મોઢું આપણું બંધ રહેવા જ વધારે ફાયદો છે તો યસ લ્યુકેમિયા એટલે અપરિપક્વ શ્વેત કણોની સંખ્યા વધે મિત્રો એને જ આપણે બ્લડ કેન્સર તરીકે ઓળખીશું આ સિવાય થોડી માહિતી તો કે મેલેનોમા તો કે ત્વચાના રંજક દ્રવ્યમાં ઉત્પન્ન થતા કોષોનું કેન્સર એટલે મેલેનિન જે રંજક દ્રવ્ય છે તો કે એને મેલેનોમા કહે છે એડિનોમા તો કે ગ્રંથિઓનું કેન્સર ગ્લિયોમા તો કે મધ્યસ્થી ચેતાંત્રને આધાર જે કોષો છે મિત્રો એને ગ્લિયલ સેલ્સનું કેન્સર તરીકે બરાબર ઓળખવામાં આવે છે અને કેન્સર થવાના કારણો મિત્રો કેન્સર થવાના કારણો મેં અહીંયા લખ્યા છે પરંતુ એનસીઆરટી પણ આપણને આપી દીધા છે આયોનિક કિરણો બિન આયોનિક કિરણો બરાબર પછી જે ગુટકા છે કે બીડી સિગારેટના જે ધુમાડા છે એ બધા પરિબળો છે જ ઓલરેડી બરાબર એ સિવાય કે જે એનસીઆરટીમાં નથી એવા તો કે વિટામિન બી ની ઉણપથી મોં તથા હોઠનું કેન્સર થવાના ચાન્સીસ વધી જાય છે પછી મિત્રો એસ્બેસ્ટોસ આર્સેનિક કોલ્ટાર વગેરેના સંસર્ગજન્ય પણ અને યુવી કિરણો પણ આવી જશે અહીંયા કેન્સર થવાની શક્યતાઓ શું થાય વધી જતી જોવા મળે છે તો આવા બે પરિબળો મેં અહીંયા લખ્યા છે કે જે એનસીઆરટીમાં વર્ણન નથી એનું વર્ણન અહીંયા મેં કર્યું છે કે ભાઈ એ પરિબળો પણ કેન્સર માટે શું છે જવાબદાર છે ચલો ક્લિયર ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો